ધોરણ 9 ગણિત મિત્રો, તેમાં જે આપણે ચેપ્ટર 2 માં ત્રીજું સ્વાધ્યાય આપેલું છે, સ્વાધ્યાય 2.3, એમાં બહુપદીના ભાગાકાર વિશે દાખલા પૂછેલા છે. તો સૌપ્રથમ આપણે બહુપદીના ભાગાકારને થોડું સમજી લઈએ. ભાગાકારના દાખલામાં મિત્રો આપણે બે પદ આપેલા હશે, એક તો અહીંયા છે પીએક્સ અને બીજું છે જીએક્સ. તો મિત્રો આ જે પીએક્સ છે એને આપણે ભાજ્ય કહેવાય અને એના વર્ગની અંદર આપણે દર્શાવીશું. જ્યારે જે જીએક્સ છે એને આપણે ભાજક કહીશું, જેના વડે આપણે આપેલી બહુપદીનો ભાગાકાર કરીશું. જેમ અહીંયા આપણે જોઈએ છે એક્સ વત્તા 3x² માઇનસ 1. સૌ પ્રથમ મિત્ર એક વસ્તુ યાદ રાખજો તમે, કે આપેલી જે બહુપદી હોય એના ઘાતના ઉતરતા ક્રમમાં આપણે દર્શાવવી પડે. તો અહીંયા જો બહુપદી તમને શું આપેલી છે, અહીંયા લખું છું, જો બહુપદી એક્સ વત્તા 3x² માઇનસ 1. હવે એને સૌ પ્રથમ આપણે ઉતરતા ક્રમમાં લખી દેવાની. એટલે જુઓ, સૌથી મોટી ઘાતવાળું પદ પહેલા, તો સૌથી મોટી ઘાતવાળું અહીંયા 2 છે, તો એ પદ પહેલા લખીએ આપણે 3x² પછી એક્સ છે એટલે 1 ઘાતક કહેવાય, તો આપણે ત્યારબાદ લખીએ વત્તા એક્સ અને છેલ્લે અચળ પદ એટલે માઇનસ 1. એ જ રીતે આપણે જીએક્સ વાળું જે પદ છે એને પણ ઉતરતા ક્રમમાં લખવાનું. મિત્રો જો એમાં શું છે, 1 + x, તો એમાં પણ મિત્રો આપણે લખી દઈએ, તો જો 1 + x, અહીંયા જો અચળ પદ છે, અચળ પદને હંમેશા છેલ્લે લખવાનું હોય, નહીં એક્સની 1 ઘાતવાળું પદ છે તો લખીએ આપણે એક્સની 1 ઘાતવાળું પદ પહેલા, અને અચળ પદને હંમેશા આપણે છેલ્લે મૂકવાનું છે. તો જો આપણી પાસે 2 બહુપદી મિત્રો રેડી છે, 3x² વત્તા એક્સ માઇનસ 1 અને બીજી છે એક્સ વત્તા 1. આ છે આપણું પીએક્સ. શું છે? પીએક્સ, જેને આપણે ભાગાકારની અંદર મૂકીશું નિશાની, બરાબર. અને આ છે આપણો જીએક્સ, જેના વડે આપણે આપેલી પીએક્સને ભાગાકાર કરીશું. હવે મિત્રો આપણે બંને બહુપદીઓની ભાગાકારની નિશાનીની અંદર આપણે મૂકી છે. હવે જો મિત્રો ભાજ્ય જે છે એનું પહેલું પદ છે 3x² એને આપણે ભાજકના પહેલા પદ વડે ભાગાકાર કરીશું. તો અહીંયા જો બાજુમાં આપણે રફકામ કરીએ છીએ, 3x² છે એને આપણે પહેલા પદ એક્સ વડે ભાગાકાર કરીશું. જો મિત્રો અહીંયા આગળ 3x² છે તો અહીંયા આપણે લખીએ છીએ 3 × x × x, એટલે કે બંને અવયવ આપણે અલગ લખીએ, નીચે રહ્યા એક્સ, એક્સ એક્સ કેન્સલ, શું જવાબ આવશે મિત્રો 3x, બરાબર. તો જો અહીંયા આગળ આપણે લખીએ એક્સ નો આના 3x² જે છે એનો આપણે એક્સ વડે ભાગાકાર કરીએ તો જવાબ શું આવે છે 3x. તો ઉપર આપણે લખીશું અહીંયા આગળ 3x, અને આ પદ એવું ને એવું આપણે નીચે મૂકી દેવાનું 3x². હવે જો મિત્રો આગળનું કામ, આપણે ભાગ ફળનું પહેલું પદ આપણને મળ્યું છે, ભાગ ફળનું પહેલું પદ, ભાગ ફળના પહેલા પદનો ગુણાકાર આની સાથે કરીશું તો આપણે આ પદ મળી ગયું, બરાબર. હવે ભાગફળનું પહેલું પદ અને ભાજકનું પહેલું પદ એનો આપણે ગુણાકાર કરીશું અને બીજા પદ નીચે મૂકીશું. તો જુઓ 3x × 1, બંને નિશાની વત્તા છે એટલે વત્તા મૂકીશું, 3x × 1 એટલે 3x. હવે મિત્રો બંને પદ સાથે આનો ગુણાકાર પૂરો થયો એટલે આપણે બાદબાકી કરવાની આવશે. તો જો નિશાની આપણે ચેન્જ કરી દઈએ, અહીંયા શું નિશાની છે, કંઈ નથી, એનો મતલબ કે વત્તા છે એટલે આપણે અહીંયા માઇનસ મૂકીશું, અહીંયા વત્તા છે એટલે પણ આપણે માઇનસ મૂકીશું, બરાબર. હવે જો 3x² વત્તા 3x² ઓછા 3x² તો જતો રહેશે, બરાબર, એટલે કેન્સલ, શૂન્ય ત્યાં મૂકી દેવાનું. હવે જો મિત્રો માઇનસ 3x છે એમાંથી x બાદ થાય 1x, માઇનસ 3x માંથી 1x બાદ થાય, મોટું પદ માઇનસ 3x છે, માઇનસ નિશાની, 3x માંથી 1x જાય એટલે રહેશે 2x, ઉપરથી ઉતાર્યું માઇનસ 1. હવે જો મિત્રો આપણને નવું ભાજ્ય મળ્યું છે માઇનસ 2x - 1, એનો પણ આપણે ભાગાકાર મૂળ જે ભાજક છે એક્સ વત્તા કે એની સાથે કરીશું. તો અહીંયા જુઓ આપણને ભાજ્યનું પહેલું પદ શું છે, માઇનસ 2x, એનો ભાગાકાર કોની સાથે કરવાનો, આપણે એક્સ સાથે, કારણ કે ભાજક બદલાય નહીં, ભાજ્ય બદલાય કરશે પણ ભાજક બદલાય નહીં. એટલે એનું પહેલું પછી એક્સ એટલે આપણે એક્સ મૂકીએ, અહીંયા જો
एक्स अने एक्स कैंसल जवाब आवशे शू माइनस बे भागफळ आपणे माइनस बे मळ्यु मित्रों तो ए माइनस बे ने आपणे ऊपर मूकी दईशुं भागफळ जगह माइनस बे आ पर अहीं आव्युं ने माइनस एक्स हवे जो माइनस बे नो गुणाकार एक्स साथे करी तो माइनस बे एक्स थई गयो हवे मित्रों आगळ जोवानुं छे पहले तो निशानी समझी लेजो अहीं गुणा बंने साथे गुणाकार नो संबंध छे माइनस प्लस माइनस बे एका बे હવે જો મિત્રો નિશાની ચેન્જ કરી દેવાની માઇનસ છે એટલે પ્લસ માઇનસ છે એટલે પ્લસ હવે જો માઇનસ બે એક્સ અને પ્લસ બે એક્સ એટલે જવાબ આવશે શૂન્ય હવે જો ઓછા એક વત્તા વત્તા બે તો ઓછા એક જશે એટલે જવાબ આવશે આપણે વત્તા એક જો મિત્રો આ જે આવ્યું એ આપણી શેષ કહેવાય ઉપર જે આપણને મળ્યું એ ભાગફળ છે भागफल ने मित्रों क्यू एक्स वडे दर्शावामां आवे छे अने शेष ने आर एक्स वडे दर्शावामां आवे छे तो मित्रों आ रीते आपणे बहुपदीओने भागाकार करीशुं एक बीजुं उदाहरण मित्रों समझीए आपणे एमां जो त्रण एक्स नी चार घात माइनस चार एक्स नी त्रण घात माइनस त्रण एक्स माइनस वन छे अने आपणने भाजक आप्युं छे एक्स ओछा एक जो अहींया मित्रों तमे पहेलुं चेक करी लेवानुं के भागफळना अभाज्य તેના ઉતરતા ક્રમમાં છે કે નહીં તો અહીંયા જુઓ તમે ચાર ત્રણ બે બે ઘાતવાળું પદ જ નથી એને મિત્ર આપણે ઉમેરવાનું નથી પરંતુ આપણે ખાલી પહેલાં ચેક કરી લેવાનું કે ઉતરતા ક્રમમાં છે કે નહીં તો જુઓ ચાર ત્રણ એક અને અચળ પદ તો કે બરાબર છે આવા સંજોગોમાં મિત્રો આપણે હવે આગળ ફોલો કરીએ એ જ રીત ફોલો કરીશું કે જે પહેલું પદ છે અને પહેલા પદ વડે ભાગાકાર કરવાનો ત્રણ એક્સની ચાર ઘાત લખીએ આગળ મિત્રો ત્રણ એક્સની ચાર ઘાત છેદમાં એક્સ તો જુઓ મિત્રો છેદમાં એક્સ અને ઉપર એક એક્સ હશે એટલે કેટલા રહે એક્સ રહેશે એક્સ એક્સની ત્રણ ઘાત તો જવાબ આવશે ત્રણ એક્સની ત્રણ ઘાત જો મિત્રો થોડું અવયવ પાડીને કરું ત્રણ એક્સની ચાર ઘાત છે છેદમાં એક્સ છે બરાબર ત્રણ એક્સની ચાર ઘાત એટલે ત્રણ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ અવયવ પડે છૂટા પડ્યા બધા છેદમાં એક્સ 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 કેન્સલ ત્રણ એક્સની એક બે ને ત્રણ ઘાત બરાબર તો જવાબ આવ્યો ત્રણ એક્સની ત્રણ ઘાત તો આપણે પહેલાં મૂકીએ પડે ત્રણ એક્સની ત્રણ ઘાત આ પદ એવું નહીં આપણે મૂકવાનું ત્રણ એક્સની ચાર ઘાત જો જે છે એવું મૂકવાનું આપણે બરાબર હવે મિત્રો આ જે ભાગફળનું પહેલું પદ છે એને ભાજકના બીજા પદ જોડે ગુણાકાર કરીશું ત્રણ એક્સની ત્રણ ઘાત ગુણ્યા એક એટલે તો નિશાની કઈ છે ઓછા વત્તા ઓછા ત્રણ એકા ત્રણ એક્સની ત્રણ ઘાત ગુણ્યા એક એટલે એક્સની ત્રણ ઘાત બરાબર ચલો મિત્રો નિશાની ચેન્જ કરી દઈએ મિત્રો હંમેશા જે નીચેનું પદ આપણે નવું લખ્યું અમને એડ કર્યું એની નિશાની આપણે બદલવાની હોય અહીંયા જુઓ મિત્રો આપણી પાસે પ્લસ થ્રી છે એટલે આપણે માઇનસ કરીશું અહીંયા માઇનસ છે એટલે પ્લસ કરીશું બરાબર આનો જવાબ તો ઉપર વત્તા ત્રણ એક્સની ચાર ઘાત અને માઇનસ ત્રણ એક્સની ચાર ઘાત એટલે જવાબ આવશે શૂન્ય અહીંયા જુઓ મિત્રો વત્તા ત્રણ એક્સની ત્રણ ઘાતમાંથી વત્તા ત્રણ એક્સની ત્રણ ઘાતમાંથી ઓછા ચાર એક્સની ત્રણ ઘાત બાદ થાય એટલે મિત્રો ત્રણમાંથી ચાર જાય એટલે રહેશે માઇનસ એક એક્સની ત્રણ ઘાત તો એક એક્સની ત્રણ ઘાત આપણે કેવી રીતે લખીશું એટલે એક લખવાની જરૂર નથી માત્ર એક્સની ત્રણ ઘાત આપણે લખવાની ઉપર ઉતારે માઇનસ ત્રણ એક્સ માઇનસ વન હવે જુઓ મિત્રો આપણે આ નવું ભાજક મળ્યું ભાજ્ય મળ્યું છે આપણને ભાજક એનું જ રહેશે બરાબર તો પહેલું પદ શું છે માઇનસ એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સની ત્રણ ઘાતને એક્સ વડે ભાગાકાર કરીએ આપણે માઇનસ એક્સની ત્રણ ઘાત છેદમાં એક્સ એક્સ ઇન્ટુ એક્સ ઇન્ટુ એક્સ અવયવ પડે બરાબર એક્સની ત્રણ ઘાતના નીચે રહેશે એક્સ 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 કેન્સલ એટલે જવાબ આવશે એક્સની બે ઘાત નીચે મિત્રો જો નિશાની માઇનસ છે એટલે બધી નિશાની માઇનસ એટલે જવાબમાં પણ નિશાની માઇનસ આવશે તો આપણે ઉપર મૂકીએ એક્સની બે ઘાત બરાબર અહીંયા પદ એવું નહીં મૂકીએ એક્સની ત્રણ ઘાત બરાબર પછી મિત્રો આ બીજા પદ સાથે ગુણાકાર બાકી છે એટલે એક્સનો સ્ક્વેર અને જો માઇનસ માઇનસ પ્લસ એક્સનો વર્ગ ગુણ્યા એક એટલે એક્સનો વર્ગ હવે જુઓ મિત્રો આપણે આગળ જોઈએ આ દાખલામાં હવે મિત્રો જુઓ આપણે
निशान चेन्ज कर दिया माइनस से एटले शू करीशु प्लस ने प्लस से एटले माइनस मित्रों आ तो कैंसल थशे एटले शून्य थशे। हवे जो मित्रों सरवाळा अने बादबाकी समान घातांक वाली संख्या साथे ज थाय पण अहींया जो बे घात छे अने अहींया केटली घात छे एक घात એટલે આ બે વચ્ચે બાદબાકી કે સરવાળો પોસિબલ નથી ત્યારે મિત્રો શું કરીશું કે જો આ પદ કયું છે x ની બે ઘાત વાળું તો પહેલા આપણે લખીએ હંમેશા નિશાની આપણે જે નવી મૂકી ચેન્જ કરી નિશાની એ જ ગણવાની તો ચેન્જ કરી નિશાની કઈ છે આપણે વધતા હતા આપણે શું મૂક્યું માઇનસ મૂક્યું તો આપણે માઇનસ એક્સ નો વર્ગ લખીશું પછી આપણે એક ઘાત વાળું પદ એટલે એની ઉપર વાળું પદ આપણે એનો બાદબાકી પોસિબલ નથી તે ત્રણ એક્સ ની એક ઘાત એટલે લખીએ અગર માઇનસ ત્રણ એક્સ ની એક ઘાત અને છેલ્લે માઇનસ વન બરાબર। હવે મિત્રો જો આ આપણને નવું ભાજ્ય મળ્યું છે ભાજક આપણું એક્સ માઇનસ વન જે હતું તે હવે જો પહેલું પદ શું છે માઇનસ એક્સ નો વર્ગ તો માઇનસ એક્સ નો વર્ગ એને આપણે એક્સ વડે ભાગાકાર કરીશું તો જો એક્સ નો સ્ક્વેર એટલે માઇનસ એક્સ ઇન્ટુ માઇનસ એક્સ અને છેદમાં રહે એક્સ 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 કેન્સલ જવાબ આવશે માઇનસ એક્સ। તો જો આજે જવાબ એના ભાગ પ્રમાણ પર મૂકીએ માઇનસ એક્સ આ પદ સેમ ટુ સેમ આપણે લખી દેવાનું પહેલું પદ બરાબર। હવે જો મિત્રો આ પદનો પહેલા પદ સાથે ગુણાકાર કરીએ એટલે એક્સ પહેલા જો નિશાની ઓછા ઓછા વત્તા એક્સ ગુણ્યા એક એટલે એક્સ। હવે જો મિત્રો નિશાની ચેન્જ કરી દઈએ આપણે ઓછા છે એટલે વત્તા વત્તા છે એટલે ઓછા આ બંને જવાબ આવશે શૂન્ય વત્તા ઓછા છે એટલે હવે જો ઓછા બંને સમાન ચિહ્નો છે એટલે સરળ થશે ત્રણ એક્સ અને એક્સ એટલે શું આવશે જવાબ અહીંયા આપણને ચાર એક્સ આપણને જવાબ મળશે ચાર એક્સ મોટી સંખ્યા એક્સ છે કે ત્રણ એક્સ ત્રણ એક્સ એની જાણ કઈ છે માઇનસ તો માઇનસ આપણે મૂકીએ માઇનસ વન આપણે ઉપરથી ઉતાર્યા। હવે જુઓ મિત્રો આપણી પાસે માઇનસ ચાર એક્સ ઓછા એક એ આપણું છે નવું ભાજ્ય અને ભાગફળ આપણે જે છે તે હવે જો મિત્રો માઇનસ ચાર એક્સનો ભાગાકાર એક સાથે કરવાનો તો લખીએ આપણે માઇનસ ચાર એક્સ છેદમાં એક્સ જો ચાર ઇન્ટુ એક્સ છેદમાં એક્સ 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 કેન્સલ જવાબ આવશે માઇનસ ચાર આપણે ઉપર લખીશું મિત્રો માઇનસ ચાર બરાબર। હવે જો આ પહેલું પદ તો આપણે એવું લખી દઉં માઇનસ ચાર એક્સ બરાબર હવે ચાર ગુણ્યા ઓછા ઓછા વત્તા ચાર એકા ચાર નિશાની ચેન્જ કરવાનું મિત્રો ભૂલવાનું નહીં હા અહીંયા ઓછા છે એટલે વધતા અહીંયા વધતા છે એટલે ઓછા આ તો જવાબ શૂન્ય આવશે બરાબર। હવે જો સમાન ચિહ્નો છે એટલે થાય સરવાળો ચારને એક શું થશે પાંચ નિશાની મોટી સંખ્યા મોટી સંખ્યા ચાર છે કે એક તો કે ચાર હવે જૂની નિશાની નહીં ગણવાની આપણે જે નવી મૂકી એ નિશાની ગણવાની એ નિશાની માઇનસ છે એટલે માઇનસ પાંચ એ આપણી શેષ વધે છે। આ જ રીતે મિત્રોનો આપણે ભાગફળ અને શેષ નીચે લખી દર્શાવવાનું છે ભાગફળને કહેવાય આપણે ક્યુએક્સ સ્મોલ ક્યુએક્સ બરાબર લખી દઈએ આપણે શું મળ્યું જો અહીંયા ઉપર ત્રણ એક્સની ત્રણ ઘાત લખીએ અગર આપણે ત્રણ એક્સની ત્રણ ઘાત માઇનસ એક્સનો વર્ગ માઇનસ એક્સ અને માઇનસ ચાર આ છે મિત્રો આપણું ભાગફળ આપણે લખ્યું। હવે શેષ પણ આપણે નીચે દર્શાવી દેવાની જો શેષ આપણે છેલ્લે શું સંખ્યા મળી માઇનસ પાંચ લખીએ આપણે શેષ કહેવાય આર એક્સ સ્મોલ આર બરાબર એ છે આપણે માઇનસ પાંચ તો આ રીતે આપણે દાખલા સ્વાધ્યાય 3.2 માં ગણીશું।